અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ભાગરૂપે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ રન ફોર યુનિટીમાં પોલીસ અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં વહીવટીતંત્રના અધિકારીઓ જોડાયા હતા. સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું, જેને જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ અને જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ પોલીસ સ્ટાફ અને કોસ્ટગાર્ડના જવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પુષ્પાંજલિ સાથે સરદાર વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દેવકુમાર આંબલિયા, મામલતદાર વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ. આજે સમગ્ર દેશની અંદર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે, એના ભાગરૂપે જિલ્લા કક્ષાએ અને દરેક તાલુકા કક્ષાએ પણ અને શાળા કક્ષા સુધી આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે. તેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના કેમ્પસથી શરૂ કરી અને શ્રી સોમનાથ પરિસરની અંદર આવેલા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ સુધીની આજે રન ફોર યુનિટી નામની એક જે યાત્રા અને જે શાળા બાળકો અને અગ્રણીઓ સૌને સાથે મળી અને આ રન ફોર યુનિટીનો કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં અમારા આદરણીય કલેક્ટર શ્રી અજય પ્રકાશ સાહેબના વરદ હસ્તે ફ્લેગ ઓફ કરી અને અહીં સોમનાથ પરિસરની અંદર શ્રી સોમનાથ મંદિરના પરિસરમાં આવેલા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના અહીં આજે સમગ્ર એકત્ર થઈ અને આ સ્ટેચ્યુને પુષ્પાંજલિ કરી અને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના એકતા અંગેના જે સંદેશ છે તેને લગતા શપથ ગ્રહણનો કાર્યક્રમ આજે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, નગરજનો અને સૌએ સાથે મળી અને ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો. એ બદલ સર્વેનો ગીર સોમનાથ વહીવટી તંત્ર વતી આપણો હૃદયપૂર્વક આભાર વ્યક્ત. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લાની તમામે તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એક શપથનો કાર્યક્રમ પણ રાખેલો છે અને તે સંદર્ભે સોમનાથ મંદિર પરિસરમાં સરદાર વલ્લભભાઈની પટેલ સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિના કાર્યક્રમમાં અમારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 1000 કરતા વધુ બાળકો અને તમામ વેરાવળ અને સોમનાથના દેશભક્ત નાગરિકોએ અને જિલ્લા વહીવટીતંત્રના એક પ્રયત્નના ભાગરૂપે સૌએ સાથ સહકાર આપીને આ રેલીને ખૂબ સફળ બનાવી છે અને શપથ ગ્રહણના કાર્યક્રમ અહીં અત્રે સંપન્ન કરી અને જિલ્લા વહીવટીતંત્રએ આ કાર્યક્રમને પૂરો જાહેર કરેલ છે.